નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 15 માર્ચ 2018 ના કરંટ અફેર્સ લઈને. આપણે ચાલુ કરીએ પહેલા કરંટ અફેર્સથી. હાલમાં જ જે દિલ્હી એન્ડ ટીબી સમિટ યોજાણી હતી, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની જે રીજનલ શાખા છે, જે એશિયા ખંડની શાખા છે, તેના દ્વારા આ એન્ડ ટીબી સમિટનો એક્શન પ્લાન સ્વીકારવામાં આવ્યો છે. આ એન્ડ ટીબી સમિટની આપણે તમામ માહિતી તે 12 માર્ચના કરંટ અફેર્સમાં મેળવી લીધી છે. WHO ની જે રીજનલ શાખા છે, જે એશિયા ખંડમાં આવેલી છે, તેનું નામ છે SEARO, સાઉથ ઇસ્ટ એશિયા રીજનલ ઓફિસ ઓફ WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. WHO ના તમામ કન્ટ્રીઝ દ્વારા આને મંજૂરી આપી છે. એનો મતલબ એવો થશે કે હવે જે પણ કોઈ દેશમાં ટીબીને રિલેટેડ કાંઈ પણ સમસ્યા આવશે, તો તે બધા દેશો ભેગા મળી અને કામ કરશે. અને જે અગત્યની વાતો છે આ સમિટની, તે 3 કે 4 છે, તે આપણે જોઈ લઈએ. બધા દેશો તે આરોગ્ય ક્ષેત્રે ટીબી રિલેટેડ કાંઈ પણ વસ્તુ હશે તેને વિકસાવશે અને બધા લોકો સુધી આ જે ઇન્ફોર્મેશન છે તે પહોંચાડશે. બીજી વસ્તુ એવી છે કે ટીબીને સતત ઓછું કરવા માટે આખો દેશ અને આખું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હવે કાર્યરત થશે. અને ત્રીજી વસ્તુ એવી છે કે બધા દેશો એવું જ ઈચ્છે છે કે પોતાના દેશના છેલ્લામાં છેલ્લા નાગરિક સુધી આ વસ્તુ કઈ રીતે પહોંચાડવી તે બાબતની એક સિસ્ટમ તૈયાર કરવી. આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ તરફ. કેબિનેટ કમિટી દ્વારા યુરિયા સબસિડી સ્કીમને 2018માં પણ મંજૂરી મળી છે અને આ વર્ષમાં પણ યુરિયા સબસિડી સ્કીમ ચાલુ રહેશે. યુરિયા સબસિડી સ્કીમ અંતર્ગત બધા ખેડૂતોને યુરિયાનું ખાતર સબસિડાઇઝ્ડ રેટ ઉપર, બહુ ઓછા રેટ ઉપર આપવામાં આવે છે. આમાં એક પ્રાવધાન DBTનો પણ છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. પરંતુ બીજી બધી સ્કીમ્સમાં જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને યુરિયા સબસિડી સ્કીમમાં જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે, તે બેમાં તફાવત છે, જે બહુ જ થોડોક છે, તે આપણે જોઈ લઈએ. બીજી બધી સ્કીમ્સમાં જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હોય છે, તે જે કન્ઝ્યુમર હોય તેના જ ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની અમાઉન્ટ આપવામાં આવે છે, જ્યારે કે યુરિયા સબસિડી સ્કીમ અંતર્ગત જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનું જે અમાઉન્ટ હોય છે, તે ફર્ટિલાઇઝર કંપની, જે ખાતર બનાવતી કંપનીઓ છે, તેના અકાઉન્ટમાં મોકલવામાં આવે છે. ક્યારે? જ્યારે તે ખાતર બનાવવાની કંપની બહુ ઓછા ભાવે ખેડૂતોને ફર્ટિલાઇઝર આપી દે, ખાતર આપી દે, ત્યાર પછીથી જે ખાતર બનાવવાની કંપની છે તેઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો બેનિફિટ મળશે. આપણે જઈએ ત્રીજા કરંટ અફેર્સ તરફ. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા CCRAS એક કાઉન્સિલ બનાવવામાં આવી છે, જેના દ્વારા કેન્સર પેશન્ટ માટેનો એક ડ્રગ ડેવલપ કરવામાં આવ્યો છે, જે હવેથી આયુષ મેડિસિન સ્ટોરમાં પણ મળી શકશે. તે ડ્રગનું નામ છે QOL2C. આમાં બે ફૂલ ફોર્મ આવે છે, જે એક CCRAS નું છે અને એક આયુષ મંત્રાલયનું છે. CCRAS તેનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ, અને આયુષનું ફૂલ ફોર્મ થાય છે મિનિસ્ટ્રી ઓફ આયુર્વેદા, યોગા, યુનાની, સિદ્ધા એન્ડ હોમિયોપેથી. આ કરંટ અફેર્સ દ્વારા હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આ મંત્રાલય તે બે સિસ્ટમ ઓફ મેડિસિન, કે બે દવાઓના સિસ્ટમ ક્ષેત્રે કામ કરે છે, એ બે દવાઓના ક્ષેત્રમાં એક આયુર્વેદ છે અને બીજું કયું છે, તે તમે મને કમેન્ટ સેક્શનમાં જવાબ આપશો. હવે આપણે જઈએ ચોથા કરંટ અફેર્સ તરફ. દર વર્ષે નાગરિકતા અને લોકતંત્ર માટેનું જન આગ્રહ કેન્દ્ર, એટલે જન આગ્રહ સેન્ટર ફોર સિટીઝનશીપ અને ડેમોક્રેસી દ્વારા એક ડેટા બહાર પાડવામાં આવે છે,
જેનું નામ છે એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડિયાઝ સિટી સિસ્ટમ્સ. શહેરી વિસ્તારોમાં કઈ રીતની જે સિસ્ટમ્સ છે તેના ઉપર એક ડેટા બાર પહાડવામાં આવે છે, જેમાં ઇન્ડિયાના 23 સિટીનું આંકલન કરવામાં આવ્યું છે. તે ડેટામાં 23 સિટીને 10માંથી સ્કોર આપવામાં આવે છે, જે બદલ તે શહેરી વિસ્તારોમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે, કંઈક સુધારાઓ થઈ શકે, કંઈક અલગ રીતની વ્યવસ્થા જળવાઈ શકે તે માટે આ ડેટા બહાર પાડવામાં આવે છે. આ ડેટા અંતર્ગત જે 10માંથી બધા શહેરોને સ્કોર આપવામાં આવે છે તે 4 કેટેગરી ઉપરથી આપવામાં આવે છે. એમાં પહેલી કેટેગરી છે શહેરી વિસ્તારોનું પ્લાનિંગ. પ્લાનિંગ કઈ રીતે થાય છે તે એક મુદ્દો છે. બીજો મુદ્દો છે કે શહેરી વિસ્તારોની જે ક્ષમતા અને તેના સંસાધનો છે તે બીજો મુદ્દો છે. ત્રીજા મુદ્દામાં જે શહેરી વિસ્તારોની સિસ્ટમ છે તે કેટલી પારદર્શક છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. અને ચોથો છે તે શહેરી વિસ્તારોનું જે શહેર છે તે શહેરી વિસ્તારનું રાજનૈતિક સ્તરે કયું અને કેટલું રિપ્રેઝન્ટેશન છે તે આ 4 મુદ્દા ઉપર બધા શહેરોને 10માંથી સ્કોર આપવામાં આવે છે. આ એન્યુઅલ સર્વેમાં ગુજરાતના 2 શહેરો આવ્યા છે, જે છે સુરત અને અહેમદાબાદ. સુરતનો ક્રમાંક છે 5મો અને અહેમદાબાદનો ક્રમાંક છે 7મો. સુરતને 10માંથી 4.5નો સ્કોર મળ્યો છે અને અહેમદાબાદને 10માંથી 4.4નો સ્કોર મળ્યો છે. આ સર્વેમાં સૌથી પહેલો નંબર તે પુણે શહેરને મળ્યો છે, જેનો સ્કોર છે 5.1. આપણે જઈએ 5મા કરંટ અફેર્સ તરફ. 15 માર્ચને આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે 1962માં જ્યારે યુએસના રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી દ્વારા પહેલી વખત ગ્રાહક અધિકારની વ્યાખ્યા આપવામાં આવી હતી, ત્યારથી આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષના આ દિવસની જે થીમ છે તે એવી છે કે અત્યારે જે ઓનલાઈન માર્કેટ, જે માર્કેટ પ્લેસ જે અત્યારે ઓનલાઈન વર્લ્ડમાં સ્થાપિત થઈ છે, તેને વધુમાં વધુ ન્યાયપૂર્ણ અને વ્યાજબી બનાવવી. હવે આપણે જોઈએ 6ઠા કરંટ અફેર્સ. ફિલિપાઈન્સ દેશ તે આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની જે સંધિ છે તેમાંથી બહાર નીકળી ગયું છે. આ ઘોષણા તે ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે, જેમનું નામ છે રોડ્રિગો ડ્યુટરેટ. રાષ્ટ્રપતિ દ્વારા આ સંધિમાંથી તે દેશ બહાર નીકળી જાય તેવું કહેવામાં આવ્યું છે. આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ તે 2002માં સ્થાપિત થઈ છે અને તે દુનિયાની એક કાયમી યુદ્ધના ક્ષેત્રે જે કોઈ ગુનાહો થાય છે તેના પર કાર્યવાહી કરવાવાળી એક કોર્ટ છે, એક ન્યાયપાલિકા છે. આ આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું જે મથક છે તે હોગ નેધરલેન્ડ્સમાં આવ્યું છે, જ્યાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું પણ મથક આવેલું છે. આજે આપણે જોયા 15 માર્ચ 2018ના કરંટ અફેર્સ. તમામ મિત્રો સાથે આ વિડીયો તમે શેર કરો અને અમારા ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.